जय हिंद, जय भारत, जय जवान, जय किसान। आज विरंगाम नी अंदर खातर लेवा आया तो जाणवा मळ्यु के विरंगाम नी अंदर खेडूतो एटला बधा हैरान थई रह्या छे के जेनो कोई निकाल ज नथी। पांच थेलीए एक बॉटल नैनो यूरिया नी बॉटल आलवामां आवे छे जे खेडूतोने कंई ज कामनी नथी, अने दस थेलीए एक मल्टीनी थेली आलवामां आवे छे जे पण खेडूतोने कोई ज कामनी नथी। तो शू सरकारनी अंदर आवुं चाली रह्युं छे? तमे जोई शको छो के विरंगाम खेडूतोनी लाइन आटली बधी छे, तमे जोई शको छो। બોટલ અને સલ્ફર આપતા નહીં ખાતર અમને, અને આખો દિવસ લાઈનમાં ઉભા રાખાય કાકા। સવારે કેટલા વાગ્યા આવ્યા છો તમે? અમે સવારે 6 વાગ્યા નીકળ્યા ગયા, છતાં પણ હજુ સુધી ખાતર મળ્યું નથી, લાઈનમાં ઉભા રહે છે એટલે ક્યાંય પતી ગયું। હા, તમે જોઈ લો, ઠેઠ અલગ અલગ ગામના વિરંગામ તાલુકાના ખેડૂતો ખાતર માટે આટલા પરેશાન છે, છતાં પણ કોઈને પૂરતા પ્રમાણમાં ખાતર મળતું નથી। તો શું સરકારની અંદર આવી તાનાશાહી ચાલે છે? હા, તમે જોઈ શકો છો, આના માટે આ ભાજપ સરકારને તાત્કાલિક પગલાં લેવા જોઈએ। જેમ કે ખેડૂતો બિચારા આમાં કઈ રીતે પોતાનો મોલ પકવે, તો ટૂંક જ સમયની અંદર આના માટે વિરંગામ પ્રાંત અધિકારી તથા ધારાસભ્ય શ્રી હાર્દિક પટેલના ઘરે જઈ આવેદનપત્ર આપવામાં આવશે। કારણ કે દરેક ગામોની અંદર એક પ્રતિનિધિ આપણે સરપંચ તરીકે કરવામાં આવે છે, જેનું આપણે એને પ્રતિનિધિ ગણવી છીએ। એ જ રીતે તાલુકા પંચાયતની ચૂંટણીમાં પણ આપણે ઓછામાં ઓછા 3-4 ગામના એક ડેલિગેટ હોય છે, એવી જ રીતે આપણે તાલુકા પંચાયતના પ્રમુખને પણ આપણે પ્રતિનિધિ તરીકે આમ મોકલવામાં આવે છે કે જેના લીધે આપણો અવાજ ઉઠાવી શકે। અને એવી જ રીતે વિધાનસભાની અંદર પણ આપણો એક ધારાસભ્ય આપણે મેકી શકીએ છીએ, કારણ કે સરકાર બીજાનું ના સાંભળે તો કોઈ વાંધો નહીં, પરંતુ ધારાસભ્યનું સાંભળી શકીએ છીએ જેને આપણે પ્રતિનિધિ ગણીએ છીએ। તો ચાલો સૌ આપણે સાથે મળી અને રજૂઆત કરીએ કે શું ગુજરાતની અંદર ખાતરનું કામકાજ અને ભોળા ખેડૂતોને આવી રીતે જ ફોલાવીને પૈસા આઠવામાં આવે છે? તો જરૂર મિત્રો તમે સાથ સહકાર આપજો। ટૂંક જ સમયની અંદર એટલે કે સોમ અથવા મંગળવારની અંદર વિરંગામ પ્રાંત અધિકારી તેમજ આપણા યુવા ધારાસભ્ય શ્રી એવા હાર્દિક પટેલના ઘરે ડેરો લાવવામાં આવશે, અને એને જણાવવામાં આવશે કે શું ખેડૂતો માટે કોઈ આની કિંમત નથી? એક ખેડૂત પાસેથી 270 લેખે તમે ગણો તો કેટલું બધું નુકસાન થાય છે। જય હિન્દ, જય ભારત, જય જવાન, જય કિસાન।